મારા નાનકડા મનમાં ઉત્સાહ અને આશ્ચર્ય બંને સમાયેલા હતા, કારણ કે એ દિવસે હું અને મમ્મી કંઈક નવું કરવાના હતા. વાર્તાના પાત્રોને મારી કલ્પનાની દુનિયામાં મળતી થઈ. રમણ દાદાની બુક્સ લઈને બેસી જતી, એ પતે નહીં ત્યાં સુધી બીજું કંઈ સૂઝતું નહીં. નારદજીના મસ્તી તોફાન વાંચવામાં એટલી મશગુલ બની જાઉં કે આજુબાજુની દુનિયા મારા માટે અદ્રશ્ય થઈ જતી. વાંચવાનું શરૂ કર્યાના થોડાક જ વર્ષોમાં રમણ દાદાએ લખેલું બધું જ બાળ સાહિત્ય વારંવાર વાંચી લીધેલું, અને પછી માતા મહાતીર્થ, ભારતીય કથામંગલ અને સંત સાગર જેવી થોડી ગહન કહી શકાય તેવી ચોપડીઓ વાંચવાની શરૂઆત કરી. શેરલોક હોમ્સ અને ટાર્ઝનને સૌથી પહેલી વાર તો રમણ દાદા થકી ગુજરાતીમાં જ મળવાનું થયું. આમ રમણ દાદાએ વિશ્વ સાહિત્યના વાંચન માટેનો રસ પણ જગાડ્યો. આજે દેશ દુનિયાના બેસ્ટ સેલર લેખકો વિચારકોને વાંચ્યા છે, છતાં મૂળિયા મારા દેશ મારી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેલા છે. એનું કારણ એક જ મળે છે, રમણ દાદાની વાર્તાઓ વાંચતા વિચારતા એ જાણે અજાણ્યે દ્રઢ થતા જ ગયેલા. અને એ જ સમયમાં 90 વર્ષની ઉંમરે પણ બાળક જેવા સહજ અને પ્રેમાળ એવા રમણ દાદાને મળવાની તક પણ મળી. જીવનના છેલ્લા શ્વાસ સુધી સર્જનાત્મક કાર્ય કરતા રહેવું એ મારા માટે પ્રેરણારૂપ બની ગયું. દાદા કહેતા વાર્તા એ તાકાત છે. જ્યારે બાળકો માટે વાર્તા લખવાની આવે ત્યારે ઘણી બાબતોનો વિચાર કરવો પડે, જેમ કે બાળકનો શબ્દભંડોળ શું છે, એની વય શું છે, બાળક કયા સમયનું છે, વાતાવરણ કેવું છે, આ બધું જ નક્કી કર્યા પછી વાર્તાની શૈલી નક્કી થાય. બાળકોને રસ પડે અને સંતોષ થાય એ તો ખરું જ, પણ વાર્તામાં બાળકને સ્ટેપ બાય સ્ટેપ આગળ લઈ જવો પડે. દાદા એ પણ કહેતા કે વાર્તાને ઉપદેશાત્મક બનાવવાની કે ભારે બનાવવાની જરૂર નથી હોતી, હળવી અને સરળ વાર્તા કે જેમાં બાળકનું મન ઉત્પ્રોત થઈ જાય ત્યારે ઉદ્દેશ્ય આપોઆપ જ પ્રગટ થશે. આજે જ્યારે હું લખું છું, વાંચું છું, વિચારું છું, બાળકો અને યુવાનો સાથે તેમના ક્રિએટિવ ડેવલપમેન્ટ માટે કામ કરું છું, ત્યારે પ્રયત્ન કરું છું કે જે વિચારો, સમજણ અને કલ્પનાશક્તિ ખીલવવાનો અવકાશ મને બાળપણમાં મળ્યો તે આવતી પેઢીને પણ મળે. નો ડાઉટ આ જનરેશન પાસે ફેસબુક, વોટ્સએપ, સ્માર્ટફોનની ફેસિલિટી છે. ઇન્ટરનેટ અને ગૂગલ દ્વારા દેશ દુનિયાનું બધું નોલેજ ફક્ત ક્લિક કરતા મળે તેમ છે. છતાં તેમના અંદરના હુને મજબૂત કરનાર, મૂળિયાને વિસ્તૃત કરી વિચારોને ઉડાન આપે એવું આજની પેઢીના સંદર્ભમાં લખાયેલું ગુજરાતી સાહિત્ય ક્યાં છે? તેમને વાંચન માટે પ્રેરિત કરનાર પણ ક્યાં છે? શું નહીં મળે એમને અવકાશ?